जय स्वामी नारायण। विद्यार्थी मित्रों, आपणे गणित धोरण 6માં प्रकरण 9 माहितीનું નિયમન ભણી રહ્યા છે, જેમાં તમે આગળના 4 વિડિયોમાં ચિત્ર આલેખ વિશે અભ્યાસ કર્યો, ચિત્ર આલેખની સમજૂતી અને ચિત્ર આલેખ દોરવો ત્યાં સુધી અભ્યાસ કર્યો। હવે પેજ નંબર 196 પર આગળનો ટોપિક લંબ આલેખ આપણે આ 5માં વિડિયોમાં ભણીશું। ચિત્ર આલેખની મદદથી માહિતીની રજૂઆતમાં સમયનો બચાવ થતો નથી, પરંતુ મુશ્કેલ પણ છે। ચાલો આપણે માહિતીની દાર્શનિક રજૂઆત માટેની બીજી રીત જોઈએ। એક સરખી પહોળાઈના આડા અથવા ઊભા સ્તંભ દોરી શકાય કે જેમની વચ્ચે સરખું અંતર રાખવામાં આવે। આ પ્રકારે દોરવામાં આવેલ પ્રત્યેક સ્તંભની લંબાઈ આપવામાં આવેલી સંખ્યાનું નિરૂપણ કરે છે। માહિતીને રજૂ કરતી આ રીતને સ્તંભ આકૃતિ અથવા લંબાલેખ કહેવામાં આવે છે। એટલે કે એક સરખી લંબાઈવાળા પ્રમાણમાપ લઈ અને આડા અને ઊભા સ્તંભ દોરીને આપણે સ્તંભાલેખ અથવા લંબાલેખ દોરી શકીએ। હવે લંબાલેખનું અર્થઘટન, ચાલો દિલ્હીના વ્યસ્ત રોડ પરથી પસાર થતા વાહનોનું ઉદાહરણ લઈએ, જેનો ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ ચોક્કસ દિવસે અભ્યાસ કરવામાં આવ્યો। સવારે 6 થી બપોરે 12 સુધીમાં દર કલાકે પસાર થતા વાહનોની સંખ્યાનો લંબાલેખ દર્શાવેલો છે। એક એકમની લંબાઈ 100 વાહનો દર્શાવે છે। એક એકમ લંબાઈ 100 વાહનો બરાબર છે, એટલે કે એક એકમ લંબાઈ બરાબર 100 વાહનો। અહીં આપણને સમયગાળો આપ્યો છે અને અહીં આપણને વાહનોની સંખ્યા આપી છે। આપણે જોઈ શકીએ છીએ કે સૌથી વધારે ટ્રાફિકનો સૌથી લાંબો સ્તંભ એટલે કે 1200 વાહનો આ રહ્યો। એ લાંબો સ્તંભ કયો છે? સમય છે 7 અને 8નો સમયગાળો, જે 7 થી 8ના સમયગાળામાં છે। બીજો લાંબો સ્તંભ 8 થી 9ના સમયગાળામાં છે। સૌથી ઓછો ટ્રાફિક એટલે કે સૌથી નાનો સ્તંભ એટલે કે 100 વાહનો 6 થી 7ના સમયગાળામાં છે। સૌથી નાના સ્તંભ પછીનો સ્તંભ 11 થી 12નો છે। 11 થી 12નો એ કેટલા વાહનો દર્શાવે છે? આપણને 400 વાહનોની સંખ્યા દર્શાવે છે। આમ 2 કલાક 8 થી 10 દરમિયાન કુલ ટ્રાફિકના 2 સ્તંભ 1019 વાહનો છે। જો માહિતીને આંકડાઓની સંખ્યા વધારે હોય તો તમારે જુદા પ્રમાણમાપની જરૂર પડે। અહીં પ્રમાણમાપ એક એકમ લંબાઈ બરાબર 100 વાહનો આપ્યા છે, પણ જો માહિતી મોટી સંખ્યામાં હોય તો તમારે આ માહિતીનું પ્રમાણમાપ વધારે મોટી સંખ્યામાં, જેમ કે બીજા ઉદાહરણમાં આપી છે કે એક એકમ લંબાઈ બરાબર 10 કરોડ, એક એકમ લંબાઈ બરાબર 10 કરોડની માહિતી છે। દાખલા તરીકે ભારતના વસ્તી વધારાનું ઉદાહરણ લઈએ, આ સંખ્યા કરોડોમાં હશે। તેથી જો તમે એક એકમ લંબાઈ એટલે એક વ્યક્તિ લો તો સ્તંભ દોરી શકાય નહીં। તેથી એક એકમ એટલે 10 કરોડ પ્રમાણમાં પસંદ કરવું પડે। જો આ રીતે 1951માં 36 કરોડ હતી, 61માં 44 થઈ, 71માં 54 કરોડ, 61માં 68, 91માં 84 ને 2001માં 102 કરોડની વસ્તી દર્શાવે છે। આ પ્રમાણે જોઈએ તો આ લંબાલેખ નીચેની આકૃતિમાં દર્શાવવામાં આવેલ છે। તેથી 5 એકમ લંબાઈનો સ્તંભ 50 કરોડ ને 8 એકમ લંબાઈનો સ્તંભ 80 કરોડ દર્શાવે છે। ત્યાર પછી ઉદાહરણ 9 જોઈએ। આપેલો લંબાલેખમાં ચી શાળાના ચોક્કસ વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તે વાંચો, નીચેના પ્રશ્નોના જવાબ આપો, આ ગ્રાફનું પ્રમાણમાપ શું છે? તો અહીં આપેલું છે કે એક એકમ લંબાઈ બરાબર 10 વિદ્યાર્થી, એ આ ગ્રાફનું પ્રમાણમાપ છે। પછી દરેક વર્ષે કેટલા વિદ્યાર્થીઓ ઉમેરાય છે, તો એક વર્ષની અંદર કેટલા વિદ્યાર્થીઓ ઉમેરાય છે તે આપણે જોવાનું। 2000ના વર્ષમાં કેટલા વિદ્યાર્થી છે? 30 × 10 એટલે 300 વિદ્યાર્થી, એક એકમ લંબાઈ એટલે 10 વિદ્યાર્થી, તો અહીંયા કેટલા એકમ લંબાઈ છે? 30 × 10 એટલે 300, અને એક વર્ષ પછી 40 એટલે 400, તો 100 વિદ્યાર્થી ઉમેરાય છે। 2002માં 50 એટલે એમાં પણ બીજા 100 વિદ્યાર્થી ઉમેરાય છે, અને 2003માં એટલે 600 એટલે એમાં પણ 100 એટલે દર વર્ષે 100 વિદ્યાર્થી ઉમેરાય છે। વર્ષ 2003ના વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ 2000 કરતાં બમણી છે। 2003ના વિદ્યાર્થીઓ કેટલા છે?
2003 ना विद्यार्थी आपणे जोईए तो 2003 मां केटला विद्यार्थी छे 2000 मां 300 विद्यार्थी छे 30 × 10 એટલે 300 તો 2003 માં 2003 નો સ્તંભ શું દર્શાવે છે 5.5 એટલે 550 વિદ્યાર્થી એટલે બમણી નથી ઉકેલ એ એક એકમ લંબાઈ બરાબર 10 વિદ્યાર્થીઓનું પ્રમાણ માપ છે બી અને સી તમારે જાતે શોધવાના છે એવું આપ્યું છે પણ આપણે એને શોધી લીધું કે દર વર્ષે 100 વિદ્યાર્થીઓ ઉમેરાય છે અને 2003 ના વિદ્યાર્થીઓની સંખ્યા 2000 કરતાં બમણી નથી 50 ઓછી છે આમ તમે લંબાઈના આલેખનો લંબ આલેખનો અભ્યાસ કરી શકો સ્વાધ્યાય 9.3 છે એ તમારે આલેખ જોઈ અને જવાબ આપવાના છે એ તમારે જાતે કરવાનું રહેશે હવે લંબ આલેખ દોરવા કેવી રીતે તેનો આપણે અભ્યાસ કરીએ 9.3માં દર્શાવેલ ઉદાહરણ યાદ કરીએ કે જેમાં રોનાલ્ડે તેના વર્ગમિત્રોની પસંદગીના ફળના આધારે કોષ્ટક બનાવેલું ચાલો આ માહિતીનો આપણે લંબાલેખ દોરીએ પ્રથમ આડી લીટી અને ઊભી લીટી દોરો તો એક આડી લીટી દોરી અને ઊભી લીટી એકમ અંતરે આડી લાઇન પર એકમ અંતરે દરેક ફળનું નામ તો આડી લાઇને એકમ અંતરે કેળા નારંગી સફરજન અને પેરું એમ ફળના નામ લખ્યા અને ઊભી લાઇન પર સંખ્યા લખો કે જે વિદ્યાર્થીઓની ગમતી 1 થી 10 જે વિદ્યાર્થીઓની સંખ્યા બધા પ્રમાણમાં પસંદ કરો એટલે સૌથી પ્રથમ નક્કી કરો કે સ્તંભની એકમ લંબાઈમાં કેટલા વિદ્યાર્થી દર્શાવ્યા તો એક એકમ લંબાઈ બરાબર એક વિદ્યાર્થી 1, 2, 3 એવા આપણે વિદ્યાર્થી દર્શાવ્યા છે અહીં આપણે એક એકમ લંબાઈ એક વિદ્યાર્થી દર્શાવ્યા છે એ જ પ્રમાણેનો એમ કે બાજુની આકૃતિમાં દર્શાવેલ પ્રમાણેનો લંબ આલેખ આપણે મેળવી શકીશું તો આ તો કેળાનો જોઈ અને કેળાનો આંકડો આપણને 8 ઉપર દર્શાવે છે એટલે કેળા 8 વિદ્યાર્થીને પસંદ છે લંબાલેખ જોતા નારંગીનો અંક 3 બતાવે છે તો 3 વિદ્યાર્થીને સફરજનનો અંક 5 વિદ્યાર્થી બતાવે છે તો 5 અને પેરું 4 આમ લંબાલેખ જોઈને આપણને ખબર પડે કે કઈ માહિતી કે રીતની છે કઈ રીતની છે ત્યાર પછી ઉદાહરણ 10 નીચેનું કોષ્ટક ઇમરાનના કુટુંબની જુદી જુદી વિગતોનો માસિક ખર્ચ દર્શાવે છે જેમાં ઘરભાડું 3000 રૂપિયા ખોરાક 3400 રૂપિયા શિક્ષણ 800 વીજળી 400 પરિવહન 600 અને પરચુરણ ખર્ચ 1200 આ માહિતીનો લંબ આલેખ વડે દર્શાવો અને અહીં તેના પગથિયા છે એક આડી અને એક ઊભી એકબીજાને કાટખૂણે તેવી બે રેખાઓ દોરો તો એક આડી લાઇન દોરી અને એક ઊભી લાઇન આડી હરોળ પર વિગત અને ઊભી હરોળ પર અનુરૂપ ખર્ચ તો આડી હરોળ પર વિગત દર્શાવી અને અનુરૂપ ખર્ચ જેમની વચ્ચે સમાન સંખ્યા રહે તેવી લંબ સરખી પહોળાઈના લંબ આલેખો દોરો તો એ રીતે આપણે લંબ આલેખ દોરીએ એ પહેલાં એને ઊભી હરોળ યોગ્ય પ્રમાણમાં પસંદ કરો એક એકમ લંબાઈ બરાબર 200 રૂપિયા લઈને કિંમત દર્શાવો હવે જુદી જુદી વિગતો માટે આપણે 200ના ગુણાંકમાં એકમો શોધી કાઢીશું ઘરભાડું 3000 છે ભાગ્યા 200 બરાબર 15 એકમ લંબાઈ થશે ખોરાક 3400 છે એને 200 વડે ભાગીએ એટલે 17 એકમ એની લંબાઈ થશે શિક્ષણ 800 એટલે એને 200 વડે ભાગીએ તો એની 4 એકમ લંબાઈ થશે વીજળી 400 એટલે 200 વડે ભાગતા એની 2 એકમ પરિવહન 600 તો એને 200 વડે ભાગતા 3 એકમ અને પરચુરણ ખર્ચ 1200 એટલે 6 એકમ થશે તો આપણે હવે ઘર ભાડું 200ના ગુણાંકમાં આપણે લઈએ 200, 400, 600 એમ આપણે 3600 સુધી દર્શાવીશું તો ઘર ભાડાનો આલેખ આપણને જોઈને દર્શાવે છે કે ઘર ભાડું એ 3015 એકમના સ્તંભે પછી ખોરાક આપણને 3400 દર્શાવે જે 17 એકમ દર્શાવે છે શિક્ષણ એ 800નો અંક દર્શાવે છે માટે એ 4 એકમ લંબાઈ ધરાવે છે વીજળીનો એકમ એ 400 નો ખર્ચ દર્શાવે માટે 2 એકમ લંબાઈ દર્શાવે છે પરિવહનનો ખર્ચ 600 રૂપિયા એટલે 3 એકમ લંબાઈ દર્શાવે છે અને પરચુરણ ખર્ચ એ 1200 છે માટે 6 એકમ લંબાઈ દર્શાવે છે આમ તમે લંબ આલેખ દોરી અને તેની માહિતીની રજૂઆત કરી શકો ત્યાર પછી આ રીતની માહિતી તમને આડી રીતે પણ તમે દર્શાવી શકો આડી લાઇન ઉપર ખર્ચ અને ઊભી લાઇન ઉપર તમે વિગત લખીને પણ આ આલેખને આ રીતે આડા સ્વરૂપમાં પણ દર્શાવી શકો આમ તમારે હવે આગળ સ્વાધ્યાય 9.4ના દાખલાઓને લંબ આલેખ દોરીને દર્શાવવાના રહેશે તમારી નોટમાં સ્વાધ્યાય 9.1 થી 9.4ની
તમારે દાખલાઓ ગણવાના. અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. જય સ્વામિનારાયણ.